બચાવથી ગાંધીધામ નેશનલ હાઈવે રાજભાઈ મંદિર અને અણુશક્તિ કંપની વચ્ચે નર્મદાની મુખ્ય લાઇનમાં બંગાળથી લાખો લીટર પાણીનો વેડફાટ. અધિકારીઓ ગોર નિંદ્રામાં, કચ્છ પાણી વગર તરફડે છે. ટીપુ પાણી માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે અધિકારીઓને કાંઈ જ પડી નથી. અગાઉ પણ આ વિસ્તારમાં લાખો લીટર પાણીની ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું અને હાલમાં પણ ચોરી થઈ રહી હોવાના અણસાર આવી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે. ત્યારે ભચાઉ હાઈવે હોટલ પર પાણીની ચોરી બિંદાસ રીતે કરવામાં આવી રહી છે અને તંત્રને જાણ છે કે નથી તે તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલમાં તો તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અગાઉ આ વિસ્તારમાંથી લાખો રૂપિયાના પાણીની ચોરીના કેસો સામે આવ્યા હતા, પરંતુ પાણી ચોરીને કોઈ પણ એકબીજાની બીક ન હોય તે પ્રમાણે ખુલ્લેઆમ પાણીની ચોરી કરતા જોવા મળ્યા હતા અને અગાઉ પણ આ કેસ ચોરી બાબતે થયા હતા. આ વિસ્તારમાં હોટેલો અને સર્વિસ સ્ટેશનો આવેલા છે, તેમને પાણીની મંજૂરી નથી, છતાં પણ આ પાણી તેઓ લઈ જતા હોય છે. જે ભચાઉ પાણી પુરવઠા વિભાગની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો અનેક હોટલો અને પંપો પર થતી પાણીની ચોરીનો પર્દાફાશ થાય તેમ છે. હાલમાં તો પાણીનો વેડફાટ થતો જોઈ શકાય છે, જે દ્રશ્યમાં જોવાય છે. અધિકારીઓની મિલીભગતથી પાણીનો વેડફાટ થતો દ્રશ્યમાં જોઈ શકાય છે. ભચાઉથી ગોધરા નેશનલ હાઈવે રાસભાઈ મંદિર પાસેનું અણુશક્તિ વચ્ચે જે અણુશક્તિ કંપની છે તેની વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ પડવાથી હજારો લીટર લાખો લીટર પાણીનો વેડફાટ. તંત્ર મસ્ત, પ્રજા છે ત્રસ્ત.